नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। लागे खारो संसार, लागे खारो संसार, अच्छी मांगू तारो आधार। हाँ, अभी लगनी लगा वाली लागे नहीं, कृपा उद्देव का सत्पुरुष मुख्य 172 194 200 आचार्य भगवान ऋषिमी गाथामां अरिहंत भगवान मूक्या छे। जे जाणतो अरिहंत ने गुण द्रव्य ने परिय त्रणे रीते केर जणाय एमनी साथे अत्यंत प्रीति थाय तो भगवान साथे बराबर प्रीति थवा माटे भगवान साथे शुद्ध प्रीति न थाय। બાબલાને કેટલો નબળો દોડ આમાં આમ કર નાખો, એટલે પહેલો લાગે ખારો સંસાર। અત્યારે તો કોઈ કોઈ સાહેબ મસ્તીમાં છું લીલા લહેર, નિષ્કાળ વિપરીત છે, દુનિયામાં આવું કોઈને ન ગમે, પણ તોય આપણે ગમાડવું, આપણે કમાડવું, ક્ષણે ક્ષણે સંસાર કારાવાસ રૂપ ભાસે ત્યારે મુમુક્ષુતા તેના સાચા સ્વરૂપમાં પ્રગટ હોય। કે બધી એકદમ તો મુનિ મહારાજને લાગે, પણ તોય વારંવાર જ્ઞાની પુરુષો તીર્થંકર ભગવાનના ચરિત્ર પણ વિચારવાના, ભરત ચક્રવર્તીનું પણ વિચારવાનું, જ્ઞાનીઓના પણ વિચારવાના, આપણી પરંપરામાં ત્યાગ મુખ્યતાથી પ્રવર્તન છે, એટલે કે પહેલા દીક્ષા આપવામાં આવે છે અને પછી એને ભણાવવામાં આવે છે, અથવા થોડુંક ભણાવીને તરત દીક્ષા આપવામાં, તો બરાબર છે, એનું નામ શું? સિદ્ધાંત પદ્ધતિ, એટલે વ્યવહાર નહીંની મુખ્યતા, વ્યવહાર નહીંની મુખ્યતા। પણ બીજી પણ એક પદ્ધતિ છે, એમાં પહેલા અભ્યાસ કરાવવામાં આવે છે કે ભાઈ નિયમિત ભગવાનની ભક્તિ કરો, નિયમિત સ્વાધ્યાય કરો, નવ તત્વને જાણો, હે જ્ઞેય ઉપાધિનો નિશ્ચય કરો, ક્ષમાની ભાવોને પ્રગટ કરો, અને શક્તિ વધે એટલે પહેલા અડધી દીક્ષા હોય, અડધી દીક્ષાનું નામ લાંબી છે, અડધી દીક્ષા બહુ લાંબી ચાલે છે દિગંબરામણાયમાં, ગૃહ નિરક્ત બ્રહ્મચારી, ગૃહ વિરક્ત બ્રહ્મચારી,
પછી આગળની પ્રતિમાધારી શ્રાવક અને પછી ઉત્તમ શ્રાવકમાં એ શુલ્લક ને એલ્લકની ચરણાનુયોગની અપેક્ષા એ વ્યવસ્થા. તો આપણે બહુ આગળ તો ન જઈ શકીએ, જવું તો જોઈએ, પ્રયત્ન કરવો, તમારે નાનપણથી ધર્મ કરવો. ધર્મ ઘડપણમાં કરવાની વસ્તુ નથી માત્ર. ઘડપણમાં ભલે આવી ગયું, ઘડપણમાં કરે તો એ વાંધો નથી, સારું જ છે. જ્યારે કરે ત્યારે સારો જ છે. કે સાકર સાહેબ, આપણે રાતમાં ખાઈએ તો ગળી લાગે કે દિવસે? કે સૂર્યનો પ્રકાશ હોય તો, કે ચંદ્રનો પ્રકાશ હોય તો ગળી લાગે? અરે ભાઈ, તું તાર ગમે ત્યારે ખાને, આંખ બંધ કરીને ખાને સાકર, ગળી જ લાગે. સાહસ કરીને વિશેષ વીર્ય ફોરવીને અસત્સંગ, અસત પ્રસંગ અને પર દ્રવ્યો જેની આસક્તિ વધારે બાધક છે એનો અપરિચય કરવો. ઓછું અહીંયા આજે અત્યારે જે વાત થાય છે એમાં નિશ્ચય નહીંની મુખ્યતાથી વાત છે. આચાર્ય ભગવાન જે કહેવાના છે તે આપણે વિચારીશું. આપણે વિચારીશું, જો આપણે સાચા હઈશું તો કોને કહે છે શાસ્ત્ર? મુક્તિ સુખ અભિલાષીને. બહુ સાડીઓ ગમે, બહુ બાળકો ગમે, લગ્નમાં ને બર્થડે પાર્ટીમાં બહુ જવાની મજા આવે, ધંધો વેપાર દુકાન, નવી નવી મોટરો, તો આ સમાધિ શતકની વાર છે, હજુ વાર છે. મુક્તિ સુખ અભિલાષ, કૃપાળુજીની પરિભાષામાં ત્યાં રકડ કીધું છે, માત્ર મોક્ષ અર્થ યથા પદવી, માત્ર પણ કરવો અને મુખ્ય પણ કરવો. એની વાત આપણે 254માં પણ કહી છે, ત્યાંય કડક શબ્દોમાં કહી છે. છેલ્લા ત્રણ મુદ્દા કીધા ને, એમાં પહેલો મુદ્દો આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એ ગુરુગમથી સમજવું. આ લોકની અલ્પ પણ સુખેચ્છા ન હોય તે તો મુનિ જ હોય. આ લોકની અલ્પ પણ સુખેચ્છા ન હોય તે તો મુનિ જ હોય. આપણે મુનિ નથી, અને 254મો પત્રાંક તે મુનિને નથી લખાયો. કોણ લખાયો છે 254મો પત્ર? કોણે લખાયો છે? ત્રિભુવન આદિ, અંબાલાલભાઈ આદિ ઊંચી કક્ષાના ખંભાતના મુમુક્ષુઓ પ્રતિ. એટલે હમણાં બેને જ વિષય લીધો ને, ઘણો જ અઘરો છે, પણ જેને સાચું હૃદય છે એને માટે અઘરો. બાળક નિશંક છે, ગમે તેટલી ગીડદી હોય, ભૂલેશ્વરની કે માણેક ચોકની, ગમે એવો બારમાં કંઈ તકલીફ હોય, પણ માના ખોળામાં હોય કે માએ તેડ્યો હોય તો એને કંઈ વાંધો નથી. એમ આનંદગંજી મહારાજ પોતાનો અનુભવ કહે છે, ધીંગધણી માથે કિયા કુણ ગંજે નરખે, ધીંગ ધણી માથે કિયા કુણ ગંજે ન રખે. એ પ્રમાણે યથા પદવી શાંતિથી પાત્રતા વધારતા વધારતા સમજવું,
शांति नो अर्थ प्रमाद न लेवो, होती है चलती है न लेवो, शीघ्र ने ओळखो, जो कॉन्ट्राडिक्शन। साहब तुम कहो तो धीरे धीरे करवो, एटले हवे हूँ धीरे धीरे करू छु तो 60 वर्ष नो थई छे एटले बराबर करीश, एम नथी कीधो। પોતે પણ ભાવના એવી કરે છે, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે। અત્યારે એટલી શક્તિ નથી અને આટલી બધી શક્તિ થોડાની જ હોય, આપણા મનમાં ભાવ તો એવા કરવા અને એવો પ્રયત્ન પણ કરવો, તો આજે આપણને શ્રી સમાધિ શતક ભગવાન આચાર્ય દેવ બતાવે છે, સમજાવે છે સમાધિનો માર્ગ। અજ્ઞાનોત્તમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। પરાત્પર ગુરવે નમઃ, પરમ્પરાચાર્ય ગુરવે નમઃ, પરમ ગુરવે નમઃ। શ્રી સમાધિ શતક નામના અધ્યાત્મશાસ્ત્રની ક્રમિક વિચારણા આપણે કરી રહ્યા છીએ, એમાં 41મી ગાથા આપણે વિચારતા હતા, એ ગુજરાતી અદ્યાનુવાદમાં બોલીએ, એક એક લીટી। આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાન થી જાય, આત્મભ્રમોદ્ભવ દુઃખ તો આત્મજ્ઞાન થી જાય, તત્ર યત્ન વિણ ઘોર તપ તપતા પણ ન મુકાય, તત્ર યત્ન વિણ ઘોર તપ તપતા પણ ન મુકાય। શું કહે છે? આપણોને ભગવાનનો પહેલી બાબતમાં જ વિરોધ છે, આપણે કીધું તે રાજપાટ વૈભવમાં સુખ નહીં લાગ્યું, સુખ દુઃખ રૂપ જાણીને તમે બધું ત્યાગ્યું, અને આપણને તો દુઃખ લાગતું જ નથી, કોઈ કહે કેમ છો ભાઈ? એટલે બધી વાતે આપણે તો લીલા લહેર છે, તમારે કંઈ જોઈતું હોય તો કહો, બોલો શું આપું તમને? પ્રભુ ભિખારી શું આપે? એ જ માગીને ખાવા વાળો છે જગતના તથાકથિત મનુષ્યો, સાધન સંપન્ન જે છે, ને જેમને આત્માનું જ્ઞાન નથી તેવા શું આપે? ના આપી શકે। જેની પાસે જે વસ્તુ હોય તેની પાસેથી તે વસ્તુ મળી શકે, ભગવાન પાસે, સદગુરુ પાસે, જ્ઞાની ધર્માત્માઓ પાસે સાચો આનંદ છે, સાચું સુખ છે, તેઓ માર્ગ બતાવી શકે। તેઓ સુખ આપતા નથી, પણ એવો સંબંધ છે કે તેમની નજીક જવાથી ભાવથી જાય,
भाव थी जाए तो वचनामृत मुद्रा अने सत्समागम त्रणे त्रण सद्गुरुना संतोना धर्मात्माओना आपने सर्व जीवों ने कल्याणकारी तो दुखी केम छे के आत्म ब्रह्मोद्भव दुख तो निश्चय नहीं छे दुखना कारण तो पांच छे सिद्धांत मिथ्यात्व अविरति प्रमाद कषाय ने योग आश्रम आश्रम एटले संसारी जीव माटे बंद पण अहीं अध्यात्म छे एटले पहेलू मुख्य कीधु आत्म ब्रह्म नु बीजू नाम शुं आत्मभ्रांति अज्ञान अविद्या मिथ्यात्व ऊंधी मान्यता वगैरह एना घणा बधा नाम छे एनाथी उद्भवतु विचार दररोज आ दुनिया में हजारों मनुष्यों मृत्यु पामे छे आपणे रड़ीए छे पण कोई मां बाप के नजीकनु स्वजन एने ताव चढ़े तो आपने ताव चढ़ी जाए हाल એ રડે તો આપણે રડવા માંડીએ છીએ કેમ આ હું અને આ મારું એવું માન્યું છે અને એવું માન્યું નથી એવું માનીને એ રસ્તે ચાલ્યો છે અને એ રસ્તે ચાલીને ફરી ફરી પાછો એ જ રસ્તે ચાલે છે બ્રેક વાગે એકદમ બ્રેક નો વાગે જે મોટરકાર 100 કિલોમીટરની ઝડપે જતી હોય તેને બ્રેક મારતા નહીં એકદમ બ્રેક મારશો તો ગાડી બે ચાર ગોઠમડા કે સાહેબ શું કરવાનું કે ભાઈ પહેલા એક્સિલેટર પરથી પગ ધીમે ધીમે લઈ લો એક્સિલેટર પરથી પગ લઈ લો એટલે ગાડી ઓટોમેટિક ટોપ ગિયર મારશે તો પણ સાઈડમાં આવી જશે પછી જરાક બ્રેક લગાવો જરાક બ્રેક લગાવો એમ કરશો એટલે ગાડી 30 કિલોમીટર આવી જાય એટલે થર્ડ ગિયરમાં નાખો અને પછી વધારે બ્રેક મારો એટલે ગાડી ઊભી રહે જેની ગાડી ઊભી રહી એના મુમુક્ષુ સંસાર રૂપી વિષયોની દોડની ગાડી જેની ધીમી પડી અથવા ઊભી રહી ધીમી પડી અથવા ઊભી રહી એનું નામ મુમુક્ષુ સાચો આત્મા અને પછી રિવર્સમાં નાખે તો ઉત્તમ મુમુક્ષુ રિવર્સમાં ગાડી નાખવી પડે અને પછી રિવર્સમાં ગાડી ચલાવે એના મોક્ષ માર્ગ સંસાર માર્ગ આમ જાય છે અને મોક્ષ માર્ગ આમ જાય છે રિવર્સમાં ગાડી નાખવાની છે નાખવાની નથી રિવર્સમાં નાખીને પાછું એક્સેલરેટર આપણને પાછી ગાડી ના અંતમાં નિશ્ચય નહીંથી એ લીધેલું છે પાછળના ભાગમાં
पृष्ठ संख्या 436 छे। फरी फरी वांचवा विचारवा जेवू छे, जो कि पोते समझी न सके पण तोय फरीथी वांचवू એટલે ધીમે 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 શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં। તો આપણે ભગવાનની કટ્ટા કરેલી છે, જનરલ અહીંયા બેઠા છે એની વાત નથી ચાલતી, જનરલ ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે ભગવાન એમ કીધું એમ કર કે થોડું સુખમાંથી ઘરમાંથી સુખ મળશે, થોડું પૈસામાંથી મળશે, થોડુંક દીકરો આપશે, થોડું આ બધા સગાવાળા નવી સાડીઓ થોડું નવા સેટ હોય એમાંથી થોડું સુખ મળશે અને થોડુંક આત્મામાંથી મળશે, એવું ભગવાન નથી કહ્યું। શું કીધું? ઉલટું હરિયો કીધું, લક્ષ્મી એને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબકે પરિવારથી વધવા પણ એ નહીં ગ્રહ, વધવા પણ સંસારનું નર દેહને હારી જવો। વિચાર, વેધર વી એગ્રી ઓર નોટ દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પહેલા ભગવાન શું કહે છે એ તો સમજવું, તો સાંભળવું, શાંતિથી સાંભળવું, ભગવાનનો અભિપ્રાય કદાપી બદલાવાનો નથી, કારણ કે એમનો અભિપ્રાય કોઈ શાસ્ત્રમાં વાંચીને એ કહેતા નથી, ભગવાનનો ઉપદેશ શાસ્ત્રમાંથી વાંચીને નથી, ભગવાનની અનુભવ વાણી। તીર્થંકર ભગવાનની તો અત્યારે વાત ન થાય, અહીં છે નહીં, આપણું ભાગ્ય પણ નથી ને એટલી યોગ્યતા નથી, પણ આચાર્યોની વાણી એ પણ અનુભવ વાણી। ઠોકી ઠોકીને કહે છે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ મોક્ષ નથી। હા કહે છે, આપણે બધા આમ હા કહીએ છે, પણ અહીંથી કે તમને હું ખબર પડે મારો દીકરો કેવો હોય, તમને હું ખબર પડે મારો બંગલો જો આવો તો ખબર, આ મૂઢ નીચ દુષ્ટ જીવ અલ્પ પાપાનું મંદિર કે અલ્પ સામાન્ય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા સંજોગોને અલૌકિક માને છે, અપૂર્વ માને છે, અનંતવાર એઠ ગ્રહણ કરી આજે પણ એ જ એઠ ગ્રહણ કરે છે, એવું આવે છે ઇષ્ટોપદેશમાં, એવી ગાથા આવે છે। અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને, પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? આચાર્ય મહારાજ ને જ્ઞાની પુરુષ આશ્ચર્ય લાગે, આ જીવ એમ કહે છે કે હું નથી, જો સહજાનંદજી વરણી મહારાજ બહુ કહેતા, કોઈ એને ઘેર આવે ને દુનિયાનો મોટો માણસ એટલે બતાવે, જુઓ આ મારો બંગલો, આ મારું ગેસ્ટ હાઉસ, આ મારું રેસ્ટ હાઉસ, આ અમારા ગેરેજીસ, આ અમારા સ્ટાફ ક્વાર્ટર્સ, આ અમારું દિવાનખાનું, આ મોટો, આ વચલો, આ નાનો, આ દીકરી, આ જમાઈ, બધું બતાવે, બીજું બધું બતાવે, થોડું ન પણ બતાવે, આઉટ ઓફ બુક્સના કેવી રીતે બતાવે ભગવાનને બતાવે કે હે, બેંક બુક્સ તો બતાવી, એફડી તો બતાવી, યુનિટ બિનિટ બતાવ્યા, પીપીએફ બતાવ્યું, હે બધું બતાવ્યું, તમારું પેલું આણું કરે તો મૂકે ને બા, હે સામાજિક બરાબર છે,
દીકરીને આપવું એમાં ધર્મ છે, પણ દીકરીને દીકરી જાણે નહીં આપવાનું, દીકરી આપમાં છે. દીકરીને આપો, ભાણિયાને આપો, ભત્રીજાને આપો, ગરીબોને આપો, ગૃહસ્થ અવસ્થામાં એ ધર્મ છે. પરંતુ ત્યાં મારાપણાની ભાવના નહીં, પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, એટલે એ શંકા ત્યાં કરી હતી છેલ્લી કડી સાથે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એહ અમા. બધું બતાવીને પણ પછી પોતે કોણ છે તો બતાવતો નથી. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આપણે મૂર્ખ નથી, મૂર્ખના સરદાર છે. બધું બતાવ્યું, ભાઈ તમે કોણ ભાઈ? હું તો મગનભાઈ છગનભાઈ, લોકો એવું કે છે હું મગનભાઈ છગનભાઈ નગર છે. એટલે વરણીજી મહારાજ કહેતા, આવું બધું લોકોને બતાવીને તું પોતે પોતાને મોટા મોટી ગાળ દે છે કે આ બધા છે ને એટલે હું છું. અંજો દીકરો ન હોય, બંગલા ન હોય, મોટર ન હોય, આવું મારું સોશિયલ સ્ટેટસ ન હોય તો હું મીંડું. અને ભગવાન કહે છે, તું મીંડું નથી, તું શક્તિ અપેક્ષાએ ભગવાન આત્મા છો. તો ભગવાનની વાત આપણને એકદમ રુચિ, કોઈને ન રૂચે પણ આપણે તેમાં પ્રીતિ કરવી, શાંતિથી સમજવું, વિવેકપૂર્વક સમજવું, શંકા આવે તેનું નિરાકરણ કરવું, પ્રાર્થના કરવી, હે પ્રભુ મને સદબુદ્ધિ આપો, હે પરમાત્મા મને આપે કહેલું તત્વ સમજવાની શક્તિ આપો, ફરી ફરી. હવે દ્રષ્ટાંત આપીને સમજાવે કે સાહેબ હું મારી જાતને ન જાણું, હું કે તમારે જો બુદ્ધું છું, મને બધી ખબર છે મારી પાસે શું શું છે, હું કોણ છું. એ કે પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્ન રૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપ્ણે માને છે. ફરીથી પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, એ જ જ્ઞાન છે, નરકાધિગતિનો હેતુ તે જ છે, એ જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષાદિ સાધન કહ્યા છે, અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્યા વિના સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. એ પણ આપણે શું જવાબ આપવાની છે એમને ખબર છે. સિઝન ચાલે તો ઓછો ધર્મ કરવાનો, પણ સિઝન ચાલે એટલે વિવેક, વિવેક. માતાઓએ ધ્યાન રાખવાનું, કુટુંબાદીમાં એકદમ લીન થઈ જાય છે. ભાઈઓ યાદ રાખવાનું, પૈસા અને સોશિયલ સ્ટેટસમાં લીન થઈ જાય. વારંવાર અનિત્ય ભાવના,
જેમ દુનિયામાં પેલા સ્વપ્નની અંદર એમ જોયું કે હું મરી ગયો, એ મરી ગયો છે, એ તો એના પલંગ પર સૂતો છે ને ઘસઘસા એમ કરે છે. હે, પાછલા પહોરની મીઠી ઊંઘને લોક લેતું હોય લેર, પહેલો જ્યાં કુકડો બોલે તો કુકડો ક્યાં સંભળાય, બાર એક વાગે બે વાગે હુએ ટીવી જોવે તો કુકડો બુકડો સંભળાય, હવે તો કુકડાઈ જતા રહ્યા પ્રભુ. હે, દેશકાળ એવા છે. હે, પણ મરી ગયો પછી મને આ લોકો અહીંયા પાણી બધું રેડી ને પછી ચોખ્ખું કરીને પછી એકલું ધોત્યું પહેરાવ્યું અને પછી મને આમ ટાઈટ બાંધ્યો ને ઠાઠડીમાં કટ કટ કચાઈને પછી મને પણ દુખે છે. ધીરે 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 બાંધો, બહુ જોરથી નો બાંધો. હે, એટલા અવાજ થોડું હું જાગી ગયો. હું તો પલંગમાં હતો, મને તો કોઈ નહોતો, હું તો મરીએ નહોતો, કંઈ નહીં, હું તો બરાબર હતો. પણ તે વખતે તો એમ જ લાગતું હતું કે હું મરી ગયો ને હમણાં આ લોકો લઈ જઈને મને સ્મશાનમાં પાછા. એમ અત્યારે એમ લાગે છે કે આટલા બધા બાબલા, આટલા બધા મોટરો, આ મારો આ શિષ્યો, આટલા મારા સંસ્થાઓ, આટલા મારા મંદિરો, હા આવું મારું શરીર, આટલા મારા પૈસા, બધું એવું જ લાગે છે. જો જ્ઞાન થાય તો આત્મજ્ઞાન થી જાય, આત્મજ્ઞાન થી જાય. અધ્યાત્મ પરિભાષા છે ને, આત્મસિદ્ધિમાં પણ અધ્યાત્મ પરિભાષા વાપરી. બોલો ગાથા. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવય નાદિનો જ્ઞાન થતા દૂર થાય. દ્રષ્ટાંત પછી આપે છે, નિશ્ચય નહીં છે એટલે દ્રષ્ટાંત. કોઈ એક ગુફામાં 100 વર્ષથી અંધારું હોય અને આપણે એ ગુફામાં બેટરી ચાલુ કરી અને પ્રવેશ કરીએ તો એ અંધારું જતા કેટલા દિવસ લાગે? એમાં શું એટલી સાહેબ તમને ખબર નથી પડતી? હું તો 4 સેલની બેટરી રાખું છું, આટલી મોટી, આમ ના બધું જ દેખાય આમ. એમ આચાર્ય ભગવાન અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિથી કહે છે, અધ્યાત્મ પદ્ધતિથી કે હે ભાઈ, હે વત્સ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો. કયા પત્રાંકનું પહેલું વાક્ય પાછળ થઈ? 569. બોલો બધા સાથે, બોલો. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન. કે સાહેબ મને બસ એક લોટરી લાગી જાય ને તો પછી હું ધર્મ કરું. સાહેબ આ મારે 3 દીકરા છે અને ફેક્ટરી 4 છે ને, એટલે એક દીકરો જો મળી જાય ને તો પછી હું ધીમે ધીમે નિવૃત્તિ. બાપા કોઈ દી એ થવાનો જ નથી, ગમે તેટલું કરે ને, કે તૃષ્ણા અનંત છે બરાબર ને, મોક્ષમાળા પાઠ આવે છે ને, હતી દિન તાઈ તારે તાકી પટલ લાઈ અને તાકી પટલ મળી પટલ લાઈ તારે તાકી છે શેઠાઈ ને, એમ કરી છે. શબ્દ જરા કડક પાપરે છે, નાના છે ને, તોય રાંડ મમતા ન મનથી મરાણી રહે. મમતા તો મુનિજનોની જ રાંડી છે અને ભગવાનની તો મરી ગઈ. ભગવાનની મમતાનું શું થયું? મરી ગઈ. અને મુનિરાજની મમતાનું શું થયું? રાંડી. કેમ?
सर्व प्रकारना ममत्वनो मुनिज राज के थोड़ी सुराख है। क्यार्थ शुभायांतर निर्ग्रंथ जो सर्व संबंधनु बंधन ते क्षच्छेदिने विचर शुकव महत्पुरुष ने पंथ जो अपूर्व अवसर एव क्यारे आवशे। आगल नहीं बात तो धीमे धीमे तृष्णा अत्यार घटाड़वानी घटाड़वानी और बहु नवी साड़ियों नहीं लेवानी गुस्सा आ जाने बाबला ने नवड़ावी ने बे बच्ची नहीं भरवानी एक माम कर बस हो गया साहब बाहु करो तो तमें मां ऐसा ही है वो तेरा पुत्र नहीं है वो तो एक आत्मा है वो सीता माता को याद करना माता 13 साल 12 साल तक सबको शिक्षण संस्कार दिया और एक मिनट में छोड़ दिया। राम भी रोते हैं लव कुश भी रोते हैं सब अध्यात्म अयोध्या की प्रजा रोती है सब रोते हैं। स्टार्टिंग रामायण गणिए तो राम शिवाय बधा रड़े अने क्लोज गणिए तो सीता शिवाय बधा रड़े। जारे अयोध्या छोड़ी ने त्यारे दशरथ ने तो इरिवर्सिबल शॉक आ गया तो गुजरी गया। हाँ माताओं लक्ष्मण भरत बता चढ़ दड़ अयोध्या की प्रजा तो रड़े। शांति रखो समता राखो। ज्ञानी ये कहीं चौपड़ी वाँचे ज्ञानी एवं नहीं प्रभु बहुत सारू प्रवचन आपे ये पण ज्ञानी नहीं। He whose life speaks aloud what he is. ज्ञानी नु जीवन ज्ञानी नी मुद्रा ज्ञान समुच्चय व्यक्तित्व ए धर्मनु रिफ्लेक्शन एमा धर्मनु रिफ्लेक्शन। महात्मा गांधी जीए श्रीमद राजचंद्र जी नु वर्णन ए जारे एमनी मुलाकात थई त्यारनु लखेलु छे ए वांचो कोई वार महात्मा गांधी वर्णन कर्यु छे आ पेलु 24 वर्ष वालो नैण ने बेण बदलाय हरि रस पीजी नैण ने बेण बदलाय हरि रस पीजी। आत्मज्ञान थी जा आत्मज्ञान केवी रीते प्राप्त करवो तो आत्मज्ञान प्राप्त करवाना मुख्य त्रण उपायों शास्त्रीय पद्धति थी 860 में बताया छे अने 569 में पण बताया छे एटले त्यांथी डिटेल में वाँचो वारंवार वाँचो ये बन्ने अमने बहुज प्रिय छे अने एमा पण 569 मां जे 450 मां पानानो छेल्लो पेराग्राफ जे चार लाइन छे एमा
मोडस ऑपरेंडी ऑफ आत्म साक्षात्कार बतावेल छे। चार सौ एकावन मु पानु सौथी नीचे नो पेरेग्राफ एमां चार लीटी छे। शेनी वात चाले छे? आत्म ब्रह्मोद्भव दुख तो आत्मज्ञान थी जाय। तो कि साहेब आत्मज्ञान केवी रीते मळे? तमे कहो त्यांथी हुं लई आवुं। लो मारी पासे डॉलर छे, पाउंड छे, यें जी मापा। आत्मज्ञान तो पोताना अंतरना शुद्ध भावोथी मळे, सारा भावोथी मळे अने धीमे धीमे मळे। आत्मज्ञान एटले अबजाधिपतिपणु, अबजपतिपणु एकदम न मळे। शबरी ने 12 वर्षे कह्युं तुम साधना चालू करी तो 60 वर्षनी दुनियानी दृष्टि डोकरी थई गई, त्यारे राम मळ्या। 48 वर्ष राह जोई। अने आपणे तो अत्यारे साहेब फट देने आत्मज्ञान आपो ने कि प्रभु एवं कोई कोई ने आपी शकतो निश्चय नहीं थी कोई कोई ने आत्मज्ञान आपी शके। पोते ज पुरुषार्थ करवो जोईए। घणा बधा प्रकारनो पुरुषार्थ छे, एमां अहींया आगळ आपणने निश्चय अने व्यवहारनी संधि करीने बतावे छे कि भाई हे वत्स, जो तू साचो होय तो वात सांभळ। जो तू અંદરથી તને એમ હોય કે ભગવાન કહે છે તે સાચું છે તો આ પ્રમાણે તું તારા જીવનમાં પ્રયોગ કર। વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ, આ જીવ એટલે આપણે, આ જીવ એટલે કોની વાત ચાલે છે? આપણી વાત। અન્ય પરિચયથી પાછો વળે, હમણાં આવી ગયો લગ્નની પાર્ટી, બર્થડે પાર્ટી, આ બજારમાં પેલું બે પ્રકારનું શોપિંગ કરો છો ને, વિન્ડો શોપિંગ ને પેલું શોપિંગ, બે નહીં કરવાના, ઓછા। વિન્ડો શોપિંગ એટલે ખબર છે ને, પોતાને કઈ જરૂર ન હોય, કઈ ખરીદવા ન જવું હોય, પણ આપણે જરા આંટો મારી આવીએ પેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર, બધું જોઈ આવીએ, જોઈએ। અરે ભાઈ, જોવા જે વાત એ છે, દીઠો સુવિધિ જીણંગ સમાધિ, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, મોહ ન પ્યારા, મોહ ન પ્યારા, મુખડા ની માયા લાગી રે। આ પ્રયોગ આપણે કરવાનો છે, આપણે પ્રયોગ કરવાનો છે, આપણે વાંચતા નથી। શરીર તો છૂટી જશે આપણા બધાનું 30-40-50 વર્ષની અંદર, અહીંયા કોઈ નહીં હોય 100 વર્ષ પછી, આ શરીર વર્તમાન શરીર તો સંસ્કાર સાથે આવશે, સંસ્કાર ઊંડા પાડવા પડશે, એકદમ ઊંડા। મરણની વેદના વખતે પણ એ નીકળી ન જાય, મરણની વેદના બહુ થાય તો પણ નીકળે નહીં, એવા સંસ્કાર પાડવા છે, એ સાથે આવશે। અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે, એટલે ત્યાં આગળ આત્મસિદ્ધિનું અનુસંધાન કરી લેવું। જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ વધે। હવે પ્રોબ્લેમ ક્યાં છે આપણો એ બતાવે છે। અસત્સંગ અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, સમાસ કર્યો છે એટલે અલગ નથી લખ્યું। અસત્સંગ અને અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, આપણે ઘેરાઈ ગયા છીએ અત્યારે। ક્યાંય ખરો સાહેબ, મને ક્યાંય હાતું નથી, હાતું નથી, સાતું નથી, એમ કે ને હેમ, મને આમ જીવ બળ્યા કરે, જીવ બળ્યા કરે। બાપા શા માટે બાળે? પોતાના જીવ, જીવ બાળવા માટે નથી મળ્યો, જીવ રાખવા માટે અને શોભાવવા માટે મળ્યો છે।
જીવ શા માટે બાળે? બળી જાય જરાક, આપણે હજુ નીચી અવસ્થામાં છીએ ને, કોક આપણે તરત પાછું. એ 819માં કીધું છે કે જયારે આપણો બહુ જીવ બળવા માંડે, બહુ આમ ગભરામણ થઈ જાય ને, આમ અપસેટ થઈ જાય ને, ટેન્શન બહુ વધી જાય તો શું કરવું? મહત્પુરુષોના ચરિત્ર ઉપર દ્રષ્ટિ ફેરવી વૃત્તિને અપ્રમત્ત કરવી. એવું એને કહેનાર કોણ? એટલા માટે સંતોના સમાગમમાં રહેવું, બને એટલું સંતોના સમાગમમાં. આપણા ઘરના લોકોને પણ કહેવું, જુઓ ભાઈ, હું તમારી સાથે સહયોગ કરું, તમને સત્સંગ કરવા દો તો, ધર્મ કરવા દેશો તો હું તમારો મિત્ર, અને ધર્મ ન કરવા દો તો મિત્ર તો ખરો પણ હું તમારી સાથે નહીં રહી શકું. વેકેશનમાં હું જવાનો જવાનો જવાનો, જ્યારે ઓફ સિઝન હોય ત્યારે પણ જવાનો સત્સંગની ઉપાસના માટે. ઘેરાવો વિશેષ છે, આપણે ઘેરાવો નથી. ઘેરાવો વિશેષ છે એટલે એનો ભાવાત્મક શબ્દ કયો? મૂંઝાઈ ગયો છે જી, જીવ મૂંઝાઈ ગયો છે. જગતના પદાર્થોની મોહાશક્તિમાં ચીકી ગયો છે. પેલા વૈરાગ્ય પ્રાણો બોલે છે અને ભોગી ભી પદ ગાતા, એ મારું મારું કરીને મરતો, ન્યાય નીતિ માં ડગનામ ભરતો, પાપતણો કા ભાથ ભરતો, એકલો આવ્યો એકલો જાવો. છે દીકરા, છે બંગલા છે, શરીર મારું નથી તો દીકરા ક્યાંથી મારા થાય? અસંભવ. હજારો લાખો ઉપાય કરે તો પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો સ્વામી બની જાય એવી આ વિશ્વમાં વ્યવસ્થા નિશ્ચય નહીં. મારા દીકરા નથી ભાઈ, છે પણ સામાજિક દ્રષ્ટિ. આ બંગલા કોના છે? શું નાખો છો? ચલો બતાવો બધા ડોક્યુમેન્ટ. બરાબર ભાઈ, પ્રદેશે પ્રદેશીથી પ્રદેશે પ્રદેશીથી આકર્ષક એવા સંસારી પદાર્થો, સ્વાધ્યાય હોલમાં જેવું બોલાય, હો બહાર બોલે તો તરત પકડી સિકાયટ્રિક વોર્ડમાં મૂકી આવે કે સાહેબ આ ગોંડો છે ને, કે બકે છે, ખોટું ખોટું બોલે છે, આ દીકરા મારા નથી ને, આ બંગલો સાહેબ પૂરી દો ને, એને આપો, પેલા શોખ આપો થોડા એનું મગજ ઠેકાણે. મુમુક્ષુ સાથે વાત અને આ જીવતેથી અનાદિકાળનું હિનસત્વ થયો હોવાથી અત્યારે આમ તો મુમુક્ષુ છે પણ બહુ સમય ને શક્તિ નથી, એટલે એનું અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવ્યો અહીંયા આગળ. આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી હું દારૂ પીવું, ત્રણ ચાર બાટલી પીવું અને પછી એમ કહું પણ મન તો નશો ચડે જ નહીં, પણ મન તો તને તારા બાપને ચડી જાય. સાહેબ મને વાંધો નહીં, બે ત્રણ બાટલી ચાર બાટલી ભડામ લઈને પડે. દારૂનો અપરિચય પ્રતિજ્ઞાપૂર્વક કરવો. દારૂ એટલે અહીંયા મોહરૂપી દારૂ, અહીંયા થોડા કોઈ દારૂ પીએ, મોહરૂપી દારૂ. દીકરી પગે લાગે, દીકરો પગે લાગે,
ओ सुखी रहो बेटा, सावधान रह जाओ, बस क्या बस बेटा बस, कारण के नीति एवं संबंध है कि आप मोह थी जैसे राग अत्यंत राग ए मोह थी जैसे केव अत्यार केव अधमादम यदि को पतित सकल जगत माहू ए निश्चय आव्या विना साधन कर से हूँ मूड छु निराश्रित छु अनाथ छु तेथी अवकाश प्राप्त करवा हवे एनो उपाय बतावे छे अथवा तेनी निवृत्ति करवा जेम बने तेम सत्संग नो आश्रय करे तो आत्मज्ञानी प्राप्ति नी मुमुक्षु ने विधि बतावे छे अथवा सज्जन ने पण विधि बतावे छे जेम बने ते साहेब दररोज हूँ अर्धो कलाक भक्ति करूँ पछी पती हूँ न हाले तो मुमुक्षु जे भक्ति अर्धो कलाक करी ए पाछी जमता पहला याद करवानी वारंवार दिवस में केतली वार याद करवानी जेम मने तेम सत्संग नो आश्रय करे अभी पान 609 नो दसमो मुद्दो सत्संग करवानो नथी शू कहे बापा सत्संग नो सत्संग करवानो नथी एकलो आपणे सत्संग तो करी गई छे सत्संगनो आश्रय सत्संगनो आश्रय भक्तजन भगवाननो आश्रय करे छे तो केवी रीते करे छे यशोजी शू कहे छे तू गति तू मत आशरो तू आलंबन मुज प्यारो रे वाचक यश कहे महरे तू जीव जीवन आधारो रे गिरुआ रे गुण तुम तना किसी आश्रय करवो एटले शू तू ही तो कोई रीते पुरुषार्थ योग्य थई जो जे वासण ने कलई चढ़ावानी छे तेने पहला बराबर साफ करवु जोईए चिकाश बिकाश होय तो पेलो पाछो आपे त्यार पछी एने बराबर तपाववु जोईए बराबर तपे पछी टंकणखार नाखवो जोईए ત્યાર પછી પેલો કલઈનો જે જાડો દોરો અમારું ઘૂંચડું વાળે ને એમાંથી એમ કાઢે આમ 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 લાગે તરત પછી આટલું કરે તો કલઈ ચડે નહીં તો કલઈ ચડે આ રીતે સત્સંગ કરે तो सत्संग नो रंग चढ़े एम करवानी संतो आपने भलामण करे अंत सत्संग नो रस चाख तू प्राणे सत्संग नो रस चाख रे प्रथम तो लागे कड़वो ने तीखो पछे आंबा के रे शाख रे तू सत्संग नो रस चा तू सत्संग नो रस चा तू सत्संग नो रस अने गुरु परम कृपाळो लोकना सब संतन की आनंद हो हूँ।
आत्मा छू, आपनो सेवक छू, सौनो मित्र छू। हूँ आत्मा छू, आपनो सेवक छू, सौनो मित्र छू। हूँ आत्मा छू, आपनो सेवक छू, सौनो मित्र छू।